ફળ છે. તો નારદજી આ વેદ થી બેઠા ન થયા ની આ ભાગવત થી બેઠા થશે. ચાલો નારદજી તમે ભૂલી ગયા છો, પૂર્વે બ્રહ્માજી પાસેથી તમે આ ભાગવત ભણેલા છો પણ તમે ભૂલા પડ્યા છો. નારદજીએ કહ્યું કે હા, મારા પિતા અને તમારા પિતા એવા બ્રહ્માજીની પાસેથી હું આ ભાગવત ભણેલો સાંભળેલું મેં, પણ મને આ ભાગવતનો જેવો છે એવો મહિમા ખબર નહોતી. આજ તમારો સત્સંગ થયો એટલે મને ભાગવતનો મહિમા સાંભળવા મળશે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશં વિદાય હિ તદોદયતે વિવેકઃ. ચારેય ભાઈઓને હાથ જોડી નારદજી એટલું બોલ્યા કે ભાઈઓ, તમારા જેવા સત્પુરુષનો સમાગમ તો હજારો જન્મના ભાગ્ય હોય એને જ મળે. જેના ભાગ્યનો ઉદય ન થયો હોય, જેના પૂર્વ જન્મના પુણ્ય ન હોય, એને તમારા જેવા સંત ન મળે. જ્યાં સુધી સંત ન મળે ત્યાં સુધી અજ્ઞાનના જડ સેવા, અજ્ઞાન જેનું મૂળ છે એવા મોહ મદ અને અંધકાર, અજ્ઞાન એનો નાશ ન થાય, વિવેકનો ઉદય ન થાય. મોટા ભાઈઓ, ભાગવતજી તો મેં પિતાજી પાસેથી સાંભળેલું પણ એનો આટલો બધો મહિમા છે એ મને ખબર નહીં, તો મને ભાગવતનો પૂરેપૂરો મહિમા સંભળાવો ને. આ ભાગવતનો શું મહિમા છે, આ ભાગવતનો શું વિધિ છે, આ ભાગવત કેવા સ્થાનમાં રહીને કરવું જોઈએ, ભાગવતનો અધિકારી કોણ છે, એનો શ્રોતા કેવો જોઈએ, એનો વક્તા કેવો જોઈએ, આ બધી જ કથા આપ મને સંભળાવો ને. મહાત્મ્ય માટે નારદજીએ પ્રશ્ન કર્યો છે કે ભાગવતનું મહાત્મ્ય શું હોય. સનકાદિક ઋષિઓ કહે છે, નારદજી પવિત્ર ગંગાના કિનારા જેવું કાંઈ નથી. હાલો આપણે આનંદ નામના વનમાં જઈએ અને ગંગાના કિનારે બેઠા બેઠા સત્સંગ કરશું, બહુ મજા આવશે. હાલો, એ હાલો કીધું ને, ત્યાં તો નારદજી ચાલતા થયા એની સાથે સાથે જગતમાં પાછો ફરીને હાહાકાર મચી ગયો કે સનકાદિક ઋષિઓ કથા કરવાના છે અને નારદજી એના મુખ્ય યજમાન છે. હાવ મફતમાં કથા, વડના ઝાડ નીચે ઓટા ઉપર બેસી જાય સનકાદિક અને નીચે બધાય હવ હવની રીતે વલકલ પાથરી પાથરી બેસી જાય. સંતો ઋષિઓ 88,000 ઋષિઓ ભેગા થઈ ગયા. નારદજીને થયું કા તો જબરું કામ થયું, લ્યો બહુ મોટો સમાજ ભેગો થયો. અરે ઋષિઓ, હવે આપણે જ્ઞાન કથાનો પ્રારંભ કરો, આ ભાગવતનો મહિમા શું છે એ મને બતાવો. સનકાદિકમાંથી એક ભાઈ માંડ્યા ભાગવતના મહિમાનું વર્ણન કરવા. અશ્વમેધ સહસ્રાણી વાજપેય સતાની ચ શુકશાસ્ત્ર કથાયાશ્ચ કલામ નાર્હંતિ સોળસી. નારદજી, આ ભાગવતનો મહિમા તમને કહીએ તો 1,000 અશ્વમેધ યજ્ઞો થાય શક્ય નથી. 100 અશ્વમેધ યજ્ઞ કરે તો ઇન્દ્રની પદવી મળે. 1,000 અશ્વમેધ યજ્ઞ કરનારો આ પૃથ્વી ઉપર કોઈ જન્મો નહીં હોય કદાચ. આંગળીના વેઢે ગણી શકાય એવા મહારાજાઓ, નરગ રાજા જેવા કોઈ હશે કે જેણે 1,000 યજ્ઞ કર્યા હોય. બાકી 100 અશ્વમેધ તો પ્રથુ ભગવાનને કરતા કરતા પાણી ચડી ગયા છે. પણ 1,000 અશ્વમેધ યજ્ઞ કોઈ કરે અને 100 વાજપેયી યજ્ઞ કરે, પણ છતાંય ભાગવતના ખોળમાં ભાગમાં ન આવે એનો મહિમા. હવે બેમાંથી કયું કરવું કહો નારદજી?
નારદજીએ કહ્યું કે આ મફતનો જ માલ લેવાય ને, તમે કથા કરો છો ને અમારે સાંભળવાની, અને છતાંય જો અમને હજારો અશ્વમેધ યજ્ઞ કર્યા પછી એ જે નથી મળતું એના હોળમાં ભાગમાં ન આવે, તો આ યજ્ઞ તો હવે ચાલુ જ રહેશે, તમારા મુખેથી પૂરો થાય તો અમે બીજાના મુખેથી સાંભળશું. સાંભળો ઋષિઓ, આ ભાગવતનો મહિમા એટલો મહાન છે, કોઈ આખે આખું જીવનમાં એકવાર ભાગવત સાંભળે, અરે આખું સાંભળવાનો સમય ન હોય તો એક દિવસ સાંભળે, એક દિવસનો સમય ન હોય તો એક વેળા બેસે, એક વેળા સમય ન હોય તો એક અધ્યાય સાંભળે, એક અધ્યાયનો સમય ન હોય તો એક શ્લોક સાંભળે, અને એક શ્લોકનો સમય ન હોય તો શ્લોકનો ચોથો ભાગ, શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા, એક અડધો શ્લોક, અડધાનો અડધો પા શ્લોક ભાગવતજીનો જે સાંભળે છે એની મુક્તિ એના હાથમાં આવી જાય છે. એને મુક્તિ માટે પ્રયત્ન નથી કરવો પડતો. હવે ભાગવતના કેટલા શ્લોક આપણે સાંભળ્યા, અડધો નહીં, આખો નહીં, અધ્યાય નહીં, કેટલાય સાંભળી લીધા. આપણી મુક્તિ માટે ચિંતા કરી? પણ એ શ્લોક સાંભળવો જોઈએ કઈ રીતે, એ સમજવું. આ કાને સાંભળ્યું, આ કાને કાઢ્યું, આ કાને સાંભળ્યું મોઢેથી કાઢ્યું એમ નહીં, પણ જે શ્લોક કાનેથી સાંભળ્યા પછી હૈયામાં ઉતરી જાય ને એ પ્રમાણે આપણું જીવન ચાલુ થઈ જાય તો અડધો શ્લોકે જરૂર નથી, પા શ્લોકમાં પણ આપણું કલ્યાણ ફાઈનલ છે. શંકાદિક ઋષિઓ કહે છે, નારદજી આ જન્મ માત્રમપિ યેન સઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથાન પીતા ચાંડાલ વચ્ચ ખરવત બતતેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. જે મનુષ્ય આ ભાગવતનું મનુષ્ય દેહ ધારણ કરીને એક વારે શ્રવણ નથી કર્યું, એવો જે શઠ ને દુષ્ટ માણસ છે, પાપી માણસ છે, એનું જીવન ચાંડાળની માફક નકામું જાય છે, ગધેડાની માફક સંસારનો ભાર ઉપાડવામાં જ જાય છે. આ હું નથી બોલતો, ભાગવતજી કહે છે, ચાંડાળ વચ્ચ ખર વચ્ચ, ચાંડાળની માફક અને ખર વત એટલે ખરની માફક, ગધેડાની માફક માત્ર સંસારનો ભાર, આ મારો દીકરો ને એને મારે ભણાવવો, ભણાવવો ને એને મારે મોટો કરવો ને એને મારે પરણાવવો, એને મારે સાધન કરી દેવું, આ ગધેડાનો ભાર છે. જો ભાગવત સાંભળું નહીં એકેય વાર જીવનમાં તો આ ગધેડાની જેમ ભાર ઉપાડીને એણે એની માને ભારે મારી, એની જનનીને પણ એણે માત્ર ભાર રૂપ થઈ અને 9 મહિના સુધી પીડા આપી. એવો મનુષ્ય જીવે છે તો પણ મરદા સમાન છે, જીવત સવહ, જીવતો શબ છે, મરેલા શબ હારા, કોઈને આડા તો ન આવે, એક ઠેકાણે નાખ્યા એ નાખ્યા, અને આ જીવતો બજો 24 કલાક બીજાને આડો જ આવતો હોય. અમારે મંદિર કરવું છે કે નથી કરવું, મારો વિરોધ છે, અમારે ગામનો કૂવો ગળાવવો છે, અમારે નથી ગળાવવો, અમારો વિરોધ છે, જ્યાં હોય ત્યાં 24 કલાક આડો આવે આ મળદૂર. સત્કર્મની કોઈ વાત ગામમાં ન થાય, કરવા જાઓ કોઈ નિશાળ બાંધતા હોય અને ગામમાં કોઈ નક્કી કરે કે ભાઈ સરકારની ગ્રાન્ટ મળે છે ને આપણે નિશાળ કરીએ તો એમાં આટલા રૂપિયા મળે, તો કે અમારો ચોખ્ખો વિરોધ છે, ગામ સુખી થઈ જાય છે નું, સરપંચના કામ ન ઉકલવા દે. એવા એકબીજાના હામે હમોયલે પડ્યા છે લોકો અમુક ગામમાં તો, પણ અમારે બૈસાબગઢ મનસુખભાઈ બહુ સારું. એક વિચાર બધાયનો, રામજી મંદિર કરવાની ખાલી વાત થઈને ઢગલો કરી દીધો ગઈ સાલ. અમારા યજમાનને પણ એટલો ઉત્સાહ છે કે અમારે આ કથામાં જે આવે ને એ બધું રામજી મંદિર બનાવવામાં અર્પણ કરી દેવું છે. બોલો,
ઉપર થી કે 25,000 ઉપર દેશું, બાકી આમાંથી લેવું કઈ નથી. આ કથામાં જે આવ્યું એ બધું ત્યાં. વાહ, આવા ગામના દાખલા લેવા. હું નાનું કુટુંબ સુખી કુટુંબ જ્ઞાને કહેવાય. એક વિચારો બધા એના થઈ જાય ત્યારે ગામમાં શાંતિ હોય. પણ ઓલા મળદા હોય ને એ સારા કામ કરવામાં જ્યાં હોય અહીંયા રોડા નાખ્યા જ કરે. આ ચૂંટણીઓ આવ્યા પછી તો ગામ બધા કુગ્રામ થઈ ગયા, જેવો સુગ્રામ નથી રહ્યા. હોય ચૂંટણી, ચૂંટણીના ટાઈમે હોય, જેવી ચૂંટણી પૂરી થાય હારી ગયેલો જીતે એને હાર પહેરાવી દે એટલે કામ પૂરું થઈ જવું જોઈએ, મજા આવી જાય. અમેરિકામાં એક અબ્રાહમ લિંકન થઈ ગયા, ચૂંટણી પ્રચારમાં જાય ને એટલે એમનો જે વિરોધી હતો ને એને જીપમાં બેહારતા જાય. હાલો આપણે બે જણા નકામો નોખો ખર્ચો શું કરવો, તમારી સભામાં તમે જતા રહેજો, અમારી સભામાં હું જતો રહીશ, અને જેને જે ઠીક લાગે એને વોટ દઈશ, આપણે પાછા વળતા હેરે આવતા રહીશું. હારે બેહારી જાય એના વિરોધીને. ઓઈલો પાછો અહીંયા જઈને શું કે ખબર હે, આ અબ્રાહમ કરતા હું આટલું આમ કરી દઈશ, આ તો કઈ કરતો નથી, હાવ નકામો છે, બધું બોલે તોય પાછો જીપમાં બેહારીને પાછા લાવે. મારા દેશનું પેટ્રોલ તો બચે છે ને, આ અબ્રાહમ લિંકન એટલે અમેરિકાનો સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ હતો. અને એવા રાષ્ટ્રપતિ થાય, એવા વડાપ્રધાનો થાય, એવા મુખ્યમંત્રીઓ થાય ત્યારે આ દેશ ખરેખર સુખી થાય. આગળ રાખજો એને, એવું નહીં. જીત્યા પછી હારેલાને હાર પહેરાવે ને હારેલો જીતેલાને હાર પહેરાવે ને બે હામાં બાથમાં ગાલીને મળે કે હવે તમે રાજ કરો અને 5 વર્ષ તમતાર સુખેથી કરો. હા, અમે તમે જો કંઈ ખોટો નિર્ણય લઈશો તો આડા પડશું, બાકી સાચા નિર્ણયમાં તમે તમારે તમે ઠીક લાગે એ કરી શકો. આ તો બધામાં રોડા નાખ્યા જ કરે, રાજ વહીવટ ન કરવા દે, ઓલાને હમા કરવામાં જ રહેવું. અને ગાદીએ બેઠા પછી ઓલાય પાછા એવા થઈ જાય ને, લાવો બસ એક જ વાત, ખીશું ભરો અમારું. રામ ભગવાને કે છે આ જગતને રામ રાજ આપ્યું, શાંતિ આપી. રામે રામ રાજ આપીને શાંતિ આપી, કૃષ્ણે પ્રેમનું રાજ આપી અને શાંતિ આપી. પણ આ અત્યારે જે આપણને સ્વતંત્રતા આપી છે ને એને નથી આપ્યો પ્રેમ કે નથી આપ્યો રામ, અને ચૂંટણી આપીને આખા જગતને ભડકે બાળ્યું છે. જીવત સવહ, ભાગવતજી કહે છે કે સત્કર્મમાં આડા પડે તો જીવતા મળદા જ છે. ઋષિઓ, આ ભાગવતજીનું એક વાર પણ જેના જીવનમાં શ્રવણ થઈ ગયું તો એનો બેડો પાર થઈ જાય છે. ઋષિઓ, આ ભાગવતજીને આમ તો કોઈ મર્યાદા નથી કે આ દિવસે ચાલુ કરવી ને આ દિવસે પૂરી કરવી, એક જ વાર સાંભળવી ને પછી ન સાંભળવી, એવું કશું નથી. આ ભાગવતજીને જીવનભર સાંભળતા રહેવાય, દરરોજ એક બે અધ્યાય એક બે અધ્યાય વાંચી શકાય, જીવનભર આપણો જ્ઞાન યજ્ઞ ચાલુ રહી શકે. પણ ઋષિઓ નિયમ પાળીને જોઈ વાંચે શ્રવણ કરે તો એનું ફળ વિશેષ મળે. હવે આટલો લાંબો સમય સુધી માણસ નિયમ ન પાળી શકે એટલે સપ્તાહ શ્રવણને શ્રેષ્ઠતા આપી છે. 7 જ દિવસ બ્રહ્મચર્ય પાળવાનું, પૃથ્વી ઉપર સુવાનું, નિંદા નહીં કરવાની, એક ટાઈમ જમવાનું, ચોરે ચૌટે ખોટા બેસીને ગપ્પા નહીં મારવાના, ભગવાનમય જીવન કરવાનું, ચોરી નહીં કરવાની, વ્યભિચાર નહીં કરવાનો, આવા થોડાક નિયમો 7 જ દિવસ પાળવા પડે. પછી તમે પછી ચોરી નહીં કરવાની હો ભાજી, 7 દિવસ પછી વ્યભિચાર નહીં કરવાનો, પણ તમારા સંસારમાં જે ગૃહસ્થાશ્રમ છે એમાં તમે પાછા બ્રહ્મચર્ય ભંગ કરીને તમારું કાર્ય કર્યું તો એનો કોઈ દોષ નહીં. 7 દિવસ પછી 7 દિવસ બ્રહ્મચર્ય પાળવું પડે, પૃથ્વી ઉપર શયન કરવું પડે,
एक वक्त आम तो एक वक्त पछी कीधु छे, पहला तो एम कीधु के सात दिवस उपवास करवा। अमारे सोलड़ी में पारायण थी तेमां भगुजीए सात दिवस नहीं पण पांच दिवस नी पारायण थी, पांचे दिवस उपवास कर्या था भगवान भाईए। क्या छे? हा बेटा जो, पांच दिवस एक धारा मात्र पानी पीने उपवास करेला थई शके। अमारे हळवद में पारायण थी, एक बेने सात दिवस ना उपवास करेला। हिम्मत हो तो करी सके, पण आ उनाळामां एटलू बधु कष्ट वेठी अने पछी कथा न सांभळी सको तो तकलीफ। भागवतजीनो एवो मत नथी के तमे भूखा ज बेसी जाओ, ना। भागवतजी एम कहे छे सनकादिक ऋषिओ के नारदजी कोई सात दिवस उपवास करी अने जो सशक्त होय ने बेसी सके तो सारू छे, पण न बेसी शकातुं होय तो एना करता थोड़ू पाणी पीवे तो सारू। पानी थी न चाले तो दूध पीवीने उपवास करे तो सारू, एना थी ए न चाले तो फलाहार करीने उपवास करे तो सारू, अने ए फलाहार थी न चाले तो एक टाइम भोजन करीने पण कथा सांभळवी, बस पूरू। हवे हवारमां नाश्तानी ने हांजे खीचड़ीनी आमां क्यांय वात आवती, पण हवे ई पछी अमारे थोड़ुं आमां छूटछाट देवी पड़े एवुं छे કે હવારે જમજો નાસ્તો, પણ એક ભાખરીને થોડું દૂધ કે થોડું દહીં, બપોરે જમજો પણ એક લાડુ થોડા દાળ ભાત શાક એમ, પછી ચાર પાંચ છ જેટલા દબાય એટલા દાબો, સિમેન્ટની કોથળીની જેમ મોઢું એક બાજુ સીલી લે એટલું દાબી દીધી હોય, અંદર અઢારવી પૂરીઓ બે દોથા ભરીને ભાત, ને તમે અહીંયા જાઓ ને તો એમ થાય કે આ હા હા પાડી આફરી જાય। અમારા ધાંગધ્રામાં ઘનશ્યામ મંદિરમાં પહેલી વખત મહંતયમાં એક હરિભક્ત, નામ ના દેવાય પણ પીરસવા રહેલા, અને એમણે એમની થાળી પીરસતા હતા જંબુતું એટલે મોડેથી, તો એમાં મોટા સ્વામી ગયા। મોટા સ્વામી કે ભગત તમારે જેટલું જોઈએ એટલું લઈ લો ને થાળીમાં, આટલું બધું ભેગું શું કામ લો છો, અરે હેઠું નકામું ઠરી જાય ને બગડે। તો કે સ્વામી આ મારી થાળી જ ભરું છું, લે હજી ભરતો તો આમ ટેગેડી ચડાવેલી હો ઉપર આમ ડેગ ચડાવેલી। સ્વામી તો વયા જ ગયા, ભાગો બાપા અહીંયા બે રોટલી ખાઈના ગેસ થઈ જાય છે ને આને કઈ નહીં થતું હોય। જમો, તમારી જઠરાગ્નિ પ્રમાણે જમો, પણ જો કથામાં આળસ આવે એટલું જમો ને તો ખોટું। એટલે સૌનકાદિક ભાઈ સનકાદિક ઋષિઓ એમ કહે છે કે હે નારદજી આ ભાગવતની કથામાં વિઘ્ન ન થાય એટલે એક ટાઈમ ભોજન કરવાની અમે રજા આપીએ છીએ, ને એ શ્રેષ્ઠ છે એમ માનીએ છીએ ઉપવાસ કરતા વધારે, કારણ કે કથા સાંભળવામાં અનુકૂળ પડે। પણ નારદજી તળેલું ન ખાવું, તેલવાળું ન ખાવું, ભારે પદાર્થ ન ખાવું, ગળપણવાળું બહુ ન ખાવું, વાયડા કઠોળ વગેરે ન ખાવું, તો હવે રહ્યું શું? ટૂંપો ખાવો, એ સિવાય કઈ રહ્યું નહીં। અહીં તો ભજીયા વાળી જ થાય, બપોરે પૂરીઓ, લાડવા, મોહનથા, ખસખસિયા, હવે એ બધું ઘનશ્યામભાઈ દેવાનું જ નથી હો કાલથી આપણે બંધ, કારણ કે આમાં ના પાડી છે ને આપણે હામાં થઈને દેવાય ખોટા ખર્ચા કરવા, એ ખાઈજો, પણ એટલું માપે ખાજો કે જે ખાધા પછી આળસ ન આવે, પગ ઊંચો કરવાની ઈચ્છા ન થાય, બેઠા એ બેઠા જો અમે આ પલાઠી વાળીને બેસી ગયા છીએ, અમને કંઈ વાંધો નથી, અમારે 52 તો થયા કે નથી થયા એમ નહીં, અને પંજીભાઈ તમારે 5 ઓછા છે, પણ હજી હમણાં ઘડીક થાય છે તો પાછા આમ પગ કેટલી છે, અને અહીં તમે 7 કલાક કહો તો 7 કલાક બેસી રહીએ કંઈ થાય નહીં। પણ થોડો જ્યારે અમથા ભલે ગમે એ ખાઓ, કથાનો ટાઈમ આવે એટલે થોડો કંટ્રોલ કરી લેવાનો, જેટલો કંટ્રોલ રાખો એટલું તમારું શરીર બરાબર કામ આપે। સપ્તાહ શ્રવણ કેવી રીતે કરવું, આહાર કઈ રીતે કરવો, એનો મહિમા ગાતા ગાતા સનકાદિક ઋષિઓ કહે છે કે નારદજી જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપરથી અદૃશ્ય થતા હતા
ત્યારે ઉદ્ધવજીએ વિનંતી કરી, પ્રભુ તમે જાયશો પછી આ પૃથ્વીનું શું, માટે તમારું એકાદ સ્વરૂપ અહીંયા મૂકીને જાઓ. ભગવાને કહ્યું કે સાચી વાત છે ઉદ્ધવ, દર વખતે તો હું મારા સ્વરૂપને અદ્રશ્ય કરતો ત્યારે કાં તો વૈકુંઠમાં જતો રહેતો, કાં તો ક્ષીર સાગરમાં જતો રહેતો, કાં તો ભાઈ શ્વેત દ્વીપમાં હું જતો રહેતો, મારું સ્વરૂપ લઈને હું જતો રહેતો. પણ હવે મેં એવો વિચાર કર્યો છે કે આ વખત મારું સ્વરૂપ અહીં મારે મૂકીને જવું છે, ઓલા ક્ષીર સાગરમાં હવે નથી જવું, મારે ભાગવત રૂપી સાગરમાં સમાઈ જવું છે. અને તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ, તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. અર્ણવ એટલે થાય સમુદ્ર, ભાગવત રૂપી સમુદ્રમાં ભગવાને આ વખત પોતાના સ્વરૂપને સમર્પિત કરી દીધું, એટલે ભગવાન ભાગવત રૂપે બની ગયા. આ ભાગવતજીના માથે હમણાં સવારે અમારે પૂજા ચાલતી હતી, એટલે પેલા બ્રાહ્મણે અહીંયા પોથીજીને હાર પહેરાવી અને અમને વક્તાને પહેરાવવા માટે લીધો, એટલે ઘનશ્યામભાઈએ સીધો હાથમાંથી લઈ લીધો, લઈ અને હરિકૃષ્ણ મહારાજને અડાડ્યો. પણ ઘનશ્યામભાઈ આ ભાગવતજી છે ને એ ભગવાન જ છે. આ ભાગવતજી ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, મારી વાણી એ મારું સ્વરૂપ છે. વાંચતા ન આવડે તો આ શિક્ષાપત્રીનું પૂજન કરવું. જે દિવસે શિક્ષાપત્રીને એક વાર પાઠ ન કરી શકો, જે દિવસે શિક્ષાપત્રી વાંચી ન શકો, તે દિવસ વચનામૃત કહે છે ઉપવાસ કરવો. પૂજા ન કરો તે દિવસે ઉપવાસ નથી કીધો, પણ શિક્ષાપત્રી ન વાંચો તે દિવસે ઉપવાસ લખ્યો છે. ભગવાનનું સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ. ભાગવતજીનો મહિમા એવો સરસ કહેવા લાગ્યા ને, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બનીને સભામાં નાચવા માંડ્યા. સીધા જેવા સભામાં પ્રગટ થયા ને નાચવા લાગ્યા, કેવા નાચે છે, તન્મય થઈ ગયા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ નામ, આમ નારાયણના નામ લેતા લેતા ત્રણેય મા દીકરો જ્યારે યુવાન બનીને નાચવા લાગ્યા, હજી તો માયત્વનું કથન થાય છે, ત્યાં તો જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ યુવાન બની ગયા, નાચવા લાગ્યા. ઋષિઓએ પ્રશ્ન કર્યો કે આ કોણ આવ્યું, અહીં ક્યાંથી આવ્યા, આ સ્ત્રીઓ સાધુની સભામાં કેમ આવે છે. ત્યારે નારદજીને સનકાદિક ઋષિઓ હસવા લાગ્યા કે હે ઋષિઓ, આ બીજું કોઈ નથી, જેનું તમે નામ જપો છો, જેના દ્વારા તમે ભક્તિ કરો છો, એ ભક્તિ માતા પોતે આજ પધાર્યા છે અને આપણને પાવન કરવા પધાર્યા છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્યને આસન આપીને બેસાડ્યા. હજી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આસન નાખીને બેઠા ત્યાં તો નારદજીને આનંદ આનંદ થઈ ગયો. નારદજી સનકાદિકના ચરણ પકડીને કહે છે કે વાહ વાહ, મારો સંકલ્પ તમે આજ પૂરો કરી દીધો, મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ, મારો યજ્ઞ પૂર્ણ થઈ ગયો, આરંભમાં જ પૂર્ણ થઈ ગયો, અંત તરફ જવાની જરૂર ન રહી. ત્યારે સનકાદિક ઋષિઓ કહે છે કે નારદજી સાંભળો, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિ ધન્યાઃ નિવસતી રુદિએ સામ શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ રુદિએ સામ ભક્તિ સૂત્રોપનદ્ધ. નારદજી જેના મુખમાં હરિની ભક્તિ થાય, જેના અંગમાંથી હરિની ભક્તિ પ્રગટે, તો એ નિર્ધન હોવા છતાં ધનવાન છે. જે ઘરમાં ભક્તિ થતી હોય ને એ નિર્ધન નથી, ખરો ધનવાન એ જ છે, ધન્ય ધન્ય છે. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રગટ થાય તો એના હૃદયમાં
વૈકુંઠ છોડીને ભગવાન આવીને નિવાસ કરે છે, સાક્ષાત ભગવાન પધારે છે. શંકાદિક ઋષિઓ કહે છે કે નારદજી આ ભાગવત એટલે ભગવાનથી જુદું નથી. ઓમકાર મંત્ર, ઘણા લોકો ઓમકારનો વિરોધ કરે છે, હમણાં હમણાં બહુ આવું જાગ્યું છે. ભાગવતજી કહે છે મહાત્મ્યમાં કે ઓમકાર મંત્ર એટલે ઓમ ઓમ જે જપે ને એના બધાય મંત્ર પૂરા થઈ ગયા કહેવાય. એ ભગવાનનો મંત્ર છે, સર્વશ્રેષ્ઠ મંત્ર કયો છે એ ઓમકારને. ઓમકાર મંત્ર, ગાયત્રી મંત્ર, પુરુષોક્તના 16 મંત્રો, ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, શ્રીમદ ભાગવત, ભગવાનનો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્ર, સૂર્યનારાયણ, પ્રયાગરાજ, જે પ્રયાગ એટલે ત્રિવેણી સંગમ જેને કહીએ છીએ, કાળ, બ્રાહ્મણો, અગ્નિહોત્રી માણસ, ગાયો, દ્વાદશી કથા એટલે એકાદશીનું વ્રત કરે ને દ્વાદશીના દિવસે એ કથા સાંભળે, એટલે દ્વાદશી એટલા માટે વૈષ્ણવો એકાદશી કરતા દ્વાદશીને મહત્વ આપે છે એટલે દ્વાદશી વ્રત, તુલસીનો છોડ, વસંત ઋતુ અને ભગવાન વિષ્ણુ, આ બધા અલગ નથી એક જ છે. તુલસીના છોડને પાણી પીને પૂજા કરો, એને એક ચંદનનો કંકુનો ચાંદલો કરો, એના આંગણે એક ઘીનો કે તેલનો દીવો કરો, તુલસી માતાની આરતી કરો, એને પગે લાગો, એક લોટો સવારમાં પાણીએ રેડો ને તો ભગવાનની પૂજા કર્યા બરાબર છે. ગાય માતાને સવારમાં ચાંદલો કરી એને વંદન કરી બે કોળિયા એને ઘાસ નાખો ને ભગવાનની પૂજા કર્યા બરાબર છે. ભાગવતનો એક અધ્યાય કાયમ વાંચો ને એટલે ભગવાનની પૂજા કર્યા બરાબર છે. હંમેશા ભગવાનનું ચિંતન કરો ને, મૂર્તિનું ચિંતન કર્યા કરો તો પણ તમારી પૂજા જ કહેવાય છે. આ બધા અલગ નથી, બધું એક જ તત્વ છે. નારદજી કહે છે કે ઋષિઓ તમે બહુ સરસ ભાગવતનો મહિમા બતાવ્યો, પણ આ ભાગવતનો મહિમા કેવા કેવા પાપીને શુદ્ધ બનાવે છે એ કથા કહેશો? હા નારદજી, તમારો પ્રશ્ન તો સાચો છે, પણ જગતમાં કોઈ એવું પાપ જ નથી કે આ ભાગવતની કથા સાંભળીને એને પાપ છૂટી ન જાય. ગમે એવો પાપી હોય, ગમે એવો દુરાચારી હોય, કુમાર્ગમાં હાલનારો જીવ હોય, ક્રોધી હોય, કુટિલ હોય, કામી હોય, સત્યથી રહિત હોય એટલે હાલતા ને ચાલતા જૂઠું બોલતો હોય, તૃષ્ણાવાળો વ્યાકુળ હોય, વર્ણ અને આશ્રમથી ભ્રષ્ટ હોય, દંભી હોય, મત્સરવાળો હોય, હિંસા કરનારો હોય, આવા પાપી પણ ભાગવત કથા સાંભળવાથી મુક્ત બની જાય છે. નારદજીએ કહ્યું કે આ તો તમે વાત કરી, પણ એવો કોઈ દાખલો કરો. બહુ સરસ મજાનો દાખલો ધુંધુકારીનું આખ્યાન બતાવે છે. તુંગભદ્રા નદીના કિનારે નારદજી, એક પવિત્ર ગામ હતું, ચાર વર્ણ ચાર આશ્રમ ત્યાં રહેતા હતા. એમાં એક બ્રાહ્મણના ખોળિયામાં જન્મેલો આત્મદેવ નામનો બ્રાહ્મણ પણ ત્યાં રહેતો હતો. સમય આવે, લગ્ન કર્યા, ધુંધલી નામની કન્યા સાથે. ધુંધલી પણ હતી તો પવિત્ર, સારા વંશમાં જન્મેલી હતી. સારા વંશમાં જન્મથી ધુંધલી પવિત્ર હતી, પણ એની ક્રિયા શુદ્ધિ નહોતી. એટલે જૂઠું બોલવું, નિંદા કરવી, પારકે ઘેર રખડપટ્ટી કરવી, કુથલી કરવી, ચાડી ચુગલી કરવી, આવો બધો એને શોખ હતો. અને જેને આવા શોખ હોય ને હજી સમજજો, ધુંધલી આવી ઘરમાં,
ધુંધલી એટલે બહાર કોઈ સ્ત્રીનો આકાર નથી, ધુંધલી એટલે જીવની બુદ્ધિનું નામ છે, અને બુદ્ધિ જન્મી છે સારા વંશમાં, બુદ્ધિ નબળા વંશમાંથી નથી આવી આપણી પાસે, પણ આપણે એને ભ્રષ્ટ કરીએ છીએ, બુદ્ધિને ભ્રષ્ટ કરે એવા વિચારો કરીએ એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, ધુંધલી. આચરણથી શુદ્ધ નહોતી, પણ આત્મદેવ બહુ પવિત્ર બ્રાહ્મણ હતા. 50 વર્ષની ઉંમર સુધી પુત્રની આશામાં ને આશામાં ગૃહસ્થાશ્રમ ચાલુ રાખ્યો. 50 વર્ષ સુધી યજ્ઞો કર્યા, તપસ્યા.